अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहु व मगफिरतु। वेलकम टू एसडीएमएस बॉयज इंग्लिश मीडियम प्राइमरी स्कूल स्टैंडर्ड 8 विषय गुजराती। अने गया वखते आपने पार्ट 14 सारा अक्षर ए अर्धो जे पार्ट छे ते कम्प्लीट करी गया था, एक्सप्लेनेशन जोई गया था। एना लेखक छे, लेखिका छे पिंकी बहन पंडिया अने आनो साहित्य प्रकार छे संवाद, एटले इन शोर्ट आपणे एने ड्रामा कहीए छे। ओके, અહીંયા ઘણા બધા મિત્રો જે છે તે ભેગા થયા છે અને એ લોકો એક સાથે જ રમે છે બધા ફ્રેન્ડ્સ। હવે એમાં એવું થયું છે કે એક ફ્રેન્ડ્સ જે છે, અમુક ફ્રેન્ડ્સના હેન્ડરાઇટિંગ બહુ જ સારા છે, અમુકના બહુ જ ગંદા છે, તો એ વસ્તુ પર એ લોકો ડિસ્કશન કરે છે। એમાં હાર્દિક છે, મેહુલ છે, સોનલ છે, બરાબર, રાધા છે, અશરફ છે, અને એમાં પાછા મેહુલના જે હેન્ડરાઇટિંગ છે તે ખૂબ જ સરસ છે, સોનલના હેન્ડરાઇટિંગ પણ ખૂબ સરસ છે। એટલે આ લોકો અંદર અંદર વાત કરી રહ્યા છે કે પહેલાં તો મેહુલ એમ વાત કરે, હાર્દિક એમ વાત કરે છે કે જો પાના લીસા હોય ને નોટના તો જ હેન્ડરાઇટિંગ સારા આવે, બરાબર। ત્યારે હાર્દિક એને કહે છે કે મેહુલ એને કહે છે કે એવું કશું જ નથી હોતું કે તમારી પાસે નોટ સારી હોય, સારી ક્વોલિટીની હોય કે પાના લીસા હોય તો જ તમારા હેન્ડરાઇટિંગ સારા આવે, બરાબર। એ તો વ્યક્તિના પોતાના હેન્ડરાઇટિંગ સારા હોવા જોઈએ, ન પણ હોય તો પ્રેક્ટિસથી આપણે સારા હેન્ડરાઇટિંગ આપણા હેન્ડરાઇટિંગ સારા કરવા જોઈએ। અને રાધા જે છે તે રાધા વારે વારે અણીવાણી પેન્સિલ બહુ યુઝ કરે છે, બરાબર, એના હેન્ડરાઇટિંગ સારા નથી, પણ સોનલના હેન્ડરાઇટિંગ બહુ જ સારા છે। અને રાધાને એવું લાગે છે કે અણીવાળી પેન્સિલથી લખીએ ને તો જ હેન્ડરાઇટિંગ સારા આવે, બરાબર। આમ ને આમ વાતો કરે છે, એમાં અશરફ એક એમનો ફ્રેન્ડ છે, એવું કહે છે કે એના પપ્પા તો એવું કહે છે કે ફક્ત છે ને કલમથી લખીએ ને તો જ હેન્ડરાઇટિંગ સારા આવે। હવે કલમ કોને કહેવાય તો એ સમજાવે છે કે લાકડાનો એવો ટુકડો કે જે આગળથી ત્રાસો કપાયેલો હોય અને એને સાઈમાં બોડીને લખવાનો, એને કલમ કહેવાય। એટલે કલમમાં રિફિલની પણ ઝંઝટ નથી અને કોઈ પણ જાતની ઝંઝટ નહીં, રિફિલ ભરાવવાની પણ, રિફિલ પણ ચેન્જ નહીં કરવાની અને શાહી પણ ભરાવવાની નહીં। ચાલો હવે આગળ જોઈએ। હાર્દિક કહે તો વારે ઘડીએ ખડિયામાં બોડિયા જ કરવું પડે, તો અશરફ કે હાસ તો પણ એનાથી લિખાઈ બહુ સરસ આવે, આપણને પણ ખબર છે કે જ્યારે આપણે કલમથી લખીએ તો કલમથી લખાણ ખૂબ જ સરસ આવે, બરાબર। એટલે હાર્દિક એવું કહે છે કે જો કલમને વારે વારે એમાં શાહી રિફિલ કરવાની નહીં હોય, એને રિફિલ એને વારંવાર ચેન્જ કરવાની નહીં હોય તો કેવી રીતે લખવાનું, તો અશરફ એને સમજાવે છે કે તમે લખો ને ત્યારે ખડીયો રાખવાનો અને ખડિયામાં તમારે શું રાખવાનું, સાઈ વાળો ખડીયો રાખવાનો અને વારે વારે એમાં બોડવાનું। હાર્દિક એવું કે વારે વારે બોડવી પડે એમાં, તો અશરફ કે હા એ તો બોડવી જ પડે પણ એમાં લખાણ ખૂબ જ સરસ આવે। ધવલ કે એના કરતા આપણી બોલપેન સારી નહીં, અણી છોલવાની ચિંતા, સાઈ ભરવાની, માથાકૂટ કે ના હાથ ગંદા થાય, રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની, બસ। તો ધવલ કે એના કરતા તો સૌથી સારી બોલપેન છે, બોલપેનમાં છોલવાની પણ ચિંતા ન હોય, અણી પણ છોલવાની નહીં, શાહી પણ ભરવાની માથાકૂટ નહીં હોય, હાથ પણ એમાં ગંદા નહીં થાય અને રિફિલ પણ ખલાસ નહીં થાય, એટલે રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાનું, એવું કે છે કે આ બોલપેન સારી, પેન્સિલ હોય તો દવાત હોય તો છોલવાની ચિંતા હોય, પછી શાહીના ફળિયામાં શાહી ભરો, પછી એનાથી હાથ ગંદા થાય અને સૌથી સારી તો બોલપેન, રિફિલ ખલાસ થાય એટલે ફેંકી દેવાની અને બીજી લઈ લેવાની। સોનલ કહે પણ એનાથી તો અક્ષર ગંદા આવે, સોનલ શું કહે છે કે તમે જે બોલપેન વાપરો છો ને એનાથી અક્ષર ગંદા આવે છે, તો મેહુલ કહે છે મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે। હવે આપણને તો ખબર છે કે મેહુલના હેન્ડરાઇટિંગ સારા છે, એટલે એવું કહે છે કે આપણે, મેહુલ એવું કહે છે કે હું તો ગમે તેનાથી લખું પણ મારા અક્ષર તો સારા જ આવે છે। તો હાર્દિક કહે છે તારા અક્ષર તો આમ પણ સરસ છે, હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી અક્ષર સારા આવતા જ નથી। હાર્દિક શું કહે છે, શરૂઆતમાં જ હાર્દિક કહી ગયો હતો કે પાના લીસા હોય તો જ હેન્ડરાઇટિંગ સારા આવે ને એના પપ્પા એને એવા એવી નોટબુક, લીસા પાનાવાળી નોટબુક અપાવતા નથી। તો હાર્દિક શું કહે છે કે તારા અક્ષર તો ખૂબ જ સરસ છે પણ મારા અક્ષર તો એવું કહે છે કે હું પેન્સિલથી લખું કે ગમે તેનાથી લખું ત્યારે પણ મારા હેન્ડરાઇટિંગ તો સારા આવતા જ નથી। રાધા કહે છે એનો અર્થ એ છે કે પેન, પેન્સિલ, બોલ પેન જે ફાવતું હોય એનાથી લખવાનું, અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો અક્ષર સારા જ આવે અને ખરાબ અક્ષર હોય તો ખરાબ। રાધા શું કહે છે કે હાર્દિકના, મેહુલના હેન્ડરાઇટિંગ સારા છે એટલે મેહુલ ગમે તેનાથી લખે ને એના હેન્ડરાઇટિંગ સારા જ આવવાના છે,
રાધા શું કહે છે, હાર્દિક કહે છે કે મારા તો હેન્ડરાઇટિંગ ગમે ત્યાં લખું સારા જ નથી આવતા. રાધા કહે છે કે એનો અર્થ જ એમ છે કે તમે પેનથી લખો, પેન્સિલથી લખો કે બોલ પેનથી લખો, ગમે તેનાથી જેનાથી તમને ફાવતું હોય એનાથી લખો. તમારા અક્ષર સારા હોય ને તો તમે ગમે તેનાથી લખો, તમારા અક્ષર હંમેશા સારા જ નીકળશે, ને ખરાબ હશે તો ખરાબ. હાર્દિક કહે પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. હાર્દિક શું કહે છે, પણ ખરાબ અક્ષર હોય તો એમાં ઘણી બધી તકલીફો થાય. ધવલ કે કેમ, હાર્દિક કે મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે, હું શું લખું છું તે જ તેમને ખબર પડતી નથી. હાર્દિક શું કહે છે કે ભાઈ સારા હેન્ડરાઇટિંગ હોય ને તો એના ઘણા બધા પોઝિટિવ પોઈન્ટ છે, પણ ખરાબ અક્ષર હોય એના નેગેટિવ પોઈન્ટ છે. પહેલો તો એમ કે તમે ભલે સાચું લખેલું હોય પણ તમારા હેન્ડરાઇટિંગ જ ગંદા હોય તો સામેવાળા શિક્ષકને સમજ જ પડતી ન હોય બરાબર, તો તમારા માર્ક્સ કપાઈ જાય. રાધા કહે અરે એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે, મારા મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો, અને અમને એવું વંચાયું ચાટલું બરાબર સાફ કરજો ને ચોટલો બરાબર વાળજો. તે મારી બહેન તો બિચારી રોજ રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે ને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે, બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. હેન્ડરાઇટિંગ ખરાબ હોય ને તો અર્થનું અનર્થ થાય બરાબર. રાધા કહે છે જો મારી મમ્મી બહાર ગઈ ને તો મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું બરાબર, મારા ફોઈ જે હતા એમણે મારી, અમે બધા બાળકો ઘરમાં આવેલા હતા તો મારી મોટી બહેનને એવું લખ્યું કે માટલું જે છે ને પાણી ભરીએ બરાબર સાફ કરજો ને ઓટલો બરાબર વાળજો, પણ મને એને તો એવું કેટલા ગંદા હેન્ડરાઇટિંગથી ફોઈએ લખેલું કે એવું સમજ પડી કે ચાટલું બરાબર સાફ કરજો ને ચોટલો બરાબર વાળજો. મારી બેન તો નાના નાના વાળ, એમાં ચોટલો વળે નહીં ને બિચારી ચોટલો વાળ્યા કરે, વાળ્યા કરે, ચાટલા સાફ કર્યા કરે. અશરફ ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં. અશરફે કીધું કે આવું ખોટું ખોટું વંચાયું ને બિચારી તારી બેને મહેનત કરી, તમે લોકો તો ખબર પડી હશે ત્યારે ખૂબ હસ્યા હશે. રાધા કે હાસ તો, પણ કોઈ વાર ઓળનું છોડ વેતરાઈ જાય તો, એટલે કોઈ વાર અર્થનું અનર્થ થઈ જાય તો, ઊંધું થઈ જાય તો, એટલે હેન્ડરાઇટિંગ સારા હોય તો સરસ રીતે આપણે વાંચી શકીએ. હાર્દિક કે મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, અને ત્યારે એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો, તેમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા. ઢોર એટલે ગામડામાં જે ખેતીવાડી કરવા માટે જે પશુઓ ને એવું પાલન કરવામાં આવે, જે પેટ એનિમલ્સ હોય ને કેટલ્સ હોય ને એમને ઢોર કહેવાય. તો કે હાર્દિક કે મેં એકવાર સાંભળેલું કે એક જણ છે ને એને ગામડામાં પોતાના ગામમાં એમ લેટર લખ્યો કે ભાઈ ઢોરને બરાબર ચારજો એટલે બરાબર ખાવાનું ખવડાવજો, પણ ત્યાં તો એવું એટલા ગંદા હેન્ડરાઇટિંગથી લખેલું કે એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તો બિચારા સામેવાળાએ તો ઢોરને એટલા માર્યા, બિચારા માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા બિચારા. મેહુલ કે એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. ગાંધીજીના પોતાના હેન્ડરાઇટિંગ પણ બહુ જ ગંદા હતા, એટલે મેહુલ એવું કહે છે કે એટલા માટે જ ગાંધીજીએ કહ્યું છે કેળવણી એટલે કે શિક્ષણ. તમારા હેન્ડરાઇટિંગ ગંદા હોય ને એનો મતલબ એમ કે તમે શિક્ષણ બરાબર લીધું નથી, તમે એજ્યુકેટ બરાબર થયા નથી. હાર્દિક પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? હાર્દિક કે પણ એમાં જો ગંદા અક્ષર મારે સુધારી નાખવા હોય તો મારે શું કરવાનું? સોનલ કે મારા દાદી એવું કહેતા હતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. હવે બધા અલગ અલગ ટોટકા હોય બધાના. સોનલ એવું કહે કે મારી દાદી તો એવું કહેતા હતા કે સવારે ઉઠવાનું, ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના, પછી એ ઠરી જાય એટલે કે સુન્ન મારી જાય એટલે પછી ધીમે ધીમે લખવાનું. દાદા કે મારા દાદા એવું કહેતા હતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવવા દેતા અને પછી અક્ષરની અંદર લખ્યા કરવાનું, પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે. રાધા એવું કહે છે મારા દાદા એવું કહેતા હતા કે એમના જમાનામાં પાટલી હોય ને એના ઉપર ભીની માટી પાથરી દેવાની અને એના ઉપર લખી નાખવાનું, પછી એ ઠરી જાય એટલે કે સુકાઈ જાય, પછી એના અંદર લખ્યા કરવાનું. એટલે હેન્ડરાઇટિંગ એવા જ આપણા હાથ વળાંકમાં એવા ગોઠવાઈ જાય કે આપણે એમાં વળાંકવાળા હેન્ડરાઇટિંગથી જ લખતા થઈ જાય. ધવલ કહે પણ આપણે નાના અને સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને. ધવલ શું કહેતા હતા કે આપણે નાના હતા ત્યારે સુલેમાનની નોટ હતી, એ સુલેમાનની નોટમાં લખતા હતા તો એવી રીતે લખાય. દર્શક કે મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા, કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તો પણ વર્તુળ અર્ધવર્તુળ વાળા ઊભી આડી ત્રાસી લીટી વાળા ચિત્રો દોરી જો ને. અશરફનો નાનો ભાઈ જે છે ને તે સુલેમાન, તો એવું કે ભાઈ મારો ભાઈ સુલેમાનની જે નોટ હતી, સુલેમાનના હેન્ડરાઇટિંગ બહુ સારા છે. તો કે મારા અબ્બુ છે ને એ નાનો હતો ને ત્યારે ચિત્રો દોરાવતા,
બરાબર વર્તુળ અધ વર્તુળ બરાબર રાઉન્ડ હાફ રાઉન્ડ પછી સ્લેન્ટિંગ લાઇન બરાબર વર્ટિકલ હોરિઝોન્ટલ લાઇન્સ આવા બધા ચિત્રો દોરાવતા હતા એનાથી એના હેન્ડરાઇટિંગ બહુ સારા આવ્યા છે હાર્દિક કે અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ગૂંથવા પર તૈયાર છું કંઈક તો કરવું જ પડશે ને ગંદા અક્ષરથી તો મને બહુ શરમ આવે છે હાર્દિક શું કહે છે કે અરે મને નાના બાળકની જેમ એકડે એક બગડે બે લખાવે ને એ લખવા પણ તૈયાર છું મને તો બહુ ગંદા હેન્ડરાઇટિંગની બહુ શરમ આવે કોઈની સામે પણ મેં એવું કે ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ તો તું ધીરજ રાખીશ અને પ્રયત્ન કરીશ પ્રેક્ટિસ કરતો રહેશે તો તારા હેન્ડરાઇટિંગ સારા થઈ જશે સોનલ કહે હવે વાતોના વડા જ કરવા છે કે રમવા જવું છે તો સોનલ પછી બોલી કે ચાલો ચાલો રમવા જઈએ વાતોના વડા નહીં કરો મેહુલ હાર્દિક રાધા ધવલ અશરફ કે હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે એટલે હેન્ડરાઇટિંગ આપણા ગંદા નહીં હોવા જોઈએ સરસ હોવા જોઈએ મરોડદાર હોવા જોઈએ બરાબર કે સામેવાળાને આપણે જે લખીએ તે બરાબર સમજ પડે